મિત્રો નમસ્કાર લખેલું છે ગયું અને થયું જે થયું તે ગયું તેથી થયું અને ગયુંનો અફસોસ કદી ન કરવો થયું તે થયું અને ગયું તે ગયું ગયેલું પાછું નથી આવતું તે પછી સમય હોય કે સંપત્તિ હોય અને થયું તે ફરીથી નથી થવાનું તેનો પસ્તાવો કરીને તેને સુધારી ન શકાય પરંતુ તે બીજી વાર ન થાય તેનું ધ્યાન રખાય જીવનમાં શીખવા જેવું ઘણું છે અને જીવનના ઘટનાક્રમ જ એવા હોય છે કે એક તૂટે ત્યારે બીજું બને અને એક બને ત્યારે બીજું તૂટે એક મેળવવા માટે બીજું ગુમાવવું પડે ક્યાંક લાગણી ન રાખીને દુઃખી થવાય તો ક્યાંક લાગણી રાખીને દુઃખી થવાય ક્યાંક બુદ્ધિ તો ક્યાંક લાગણી ભૂલ કરાવે પણ તરવું મરવું અને ટળી ટળીને ફરી બનવું અને સંવરવું આ જીવન ક્રમ છે અફસોસ એટલે ન કરવો કે જીવનકાળ નિરંતર ચાલતો રહે છે અને ધીમે ધીમે બધું ચાલ્યું જાય છે ચહેરો બદલે છે શહેર પણ બદલે છે જગત બદલતું રહે છે નિરંતર પરિવર્તન થતું જ રહે છે પરિવર્તનને સાક્ષી ભાવે જોવું પણ સ્વપ્ન બની જાય છે ધીરે ધીરે જીવન ભૂતકાળ બનીને બધું ચાલ્યું જાય છે તે પ્રેમ હોય ચહેરો હોય કોઈ કે સંબંધ હોય સ્થિર કંઈ નથી રહેતું જે તત્વ સ્થિર છે તે ચૈતન્ય તત્વ છે જળ સ્થિર લાગે છે પણ તે પરિવર્તનશીલ છે ખરેખરું જે શાશ્વત તત્વ છે તે સ્થિર છે તે ભૂત વર્તમાન અને ભાવિના રૂપે બદલતું દેખાય છે પણ તે બદલાવો માત્ર બનાવો છે બનાવો એટલે ઘટનાઓ અને બનાવો એક દિવસ સ્વપ્નાઓ બને છે તેથી બનેલું થયેલું અને ગયેલું તે સ્વપ્ન છે તેનો વસવસો કરવાથી કોઈ લાભ નથી તે જે દી જીવાયું અને ભજવાયું તે દી વર્તમાન અને વ્યવહારું હતું પછી તો તે કાં તોક સ્વપ્ન યા આદર્શો બની જાય છે એટલે જે સજાગતા અને જાગૃતિ રાખવાની થાય તે માત્ર વર્તમાન છે જે વર્તમાનમાં મિસ થઈ ગયું તે ગયું પછી તેને બનાવવા ફરીથી જન્મવું પડે છે જે જન્મે છે તે મરે છે તેમ જે મરે છે તે ફરીથી જન્મ જન્મે તો જ જીવન મળે છે બાકી મરેલું ફરીથી નથી લઈ આવી શકાતું તેથી એક જ રીતે એક જ રીતે છે નવું જન્મવું નવી સવાર ફરીથી પ્રયાણ એટલે વ્યવહારમાં સૌથી અગત્યનો વર્તમાન છે વર્તમાનમાં જ જે થશે બનશે અને સવરશે તે થશે બનશે એટલે લાગણીમાં કેટલું રહેવું અને લાગણીમાં કેટલું ન રહેવું તે જે વર્તમાનમાં નક્કી કરી લે લાગણીનું સાચું ગણિત ગણી જાણે છે તેના માટે ઓછામાં ઓછો કર્યા બદલનો અને ન કર્યા બદલનો અફસોસ રહે છે જે આવા ગણિતમાં ભૂલ કરે છે તે જીવનભર ગયું અને થયુંના પસ્તાવામાં ઝુર્યા કરે છે એટલે મિત્રો જીવનનો કંઈક ક્રમ ઘટનાક્રમ જીવનનો સ્વભાવ જ પ્રકૃતિ જેવી છે કે ગયું અને થયું એનો અફસોસ ન કરાય પણ ધ્યાન રખાય કારણ કે ગયેલું ફરીથી આવતું નથી થયેલું ફરીથી થતું નથી એના માટે જન્મવું પડે છે ફરીથી એને લઈ આવવું પડે છે એનામાં એ આખું ભવ છે એટલે અફસોસ જીવનમાં કેટલો કરવો એ આપણે વર્તમાનમાં કેટલા સજાગ છીએ કેટલા લાગણીમાં રહેવું જોઈએ એટલા રહીએ છીએ ઘણી વખત લાગણીમાં રહેવું જોઈએ એના કરતાં વધારે રહીએ છીએ ઘણી વખત લાગણીમાં ન રહેવું જોઈએ ત્યારે પણ રહીએ છીએ અને ઘણી વખત લાગણીશીલ થવું જોઈએ ત્યારે આપણે લાગણીશીલ થતા નથી લાગણી બસ રહેતા નથી આ બધા જ બાબતો પાછળથી અફસોસના સ્વરૂપે આપણને દેખાય છે અસ્તુ જઈએ